Good afternoon everyone. તમને તમારા વ્યુઅર્સને પણ રક્ષાબંધનની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હવે આપણે માર્કેટ પરસેટિક વાત કરીએ તો જે રીતના પીપીઆઈ નંબર્સ આવ્યા એ પછી આપણે જોયું કે માર્કેટમાં એક સારો ઓપટ્રેન્ડ આવ્યો. હવે અત્યારે તમે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને જોશો તો એક ટ્રેડિશનલ જે ટ્રેન્ડલાઇન હતી ફોલિંગ ટ્રેન્ડલાઇન એના રેઝિસ્ટન્સની આજુબાજુ ટ્રેડ કરે છે. તો સવારે પણ આપણે વાત કરી હતી કે 17,700-17,750ની આજુબાજુ નિફ્ટીમાં એક પ્રેશર યા તો સપ્લાય ઝોન આવી શકે છે. સિમિલર વે નિફ્ટીની વાત કરીએ તો 38,800-39,000 ત્યાં એક સપ્લાય આવી શકે છે અને સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે લેવલ્સને ક્રોસ નથી કરી ગયા. સો આજની એક્સપાયરી અમને એવું લાગે છે કે 38,800-38,700ની વચ્ચે આવે એવું મેક્સિમમ ડેટા આપણને અહીંયા દેખાડી રહ્યા છીએ. તો ગઈકાલે તો આપણે એક નોન ડાયરેક્શનલ સ્ટ્રેટેજી આપી હતી એમાં અત્યારે આપણને મેક્સિમમ પ્રોફિટ થઈ રહ્યો છે, જેમાં આપણે 38,600 અને 38,800ના કોલપુટ વેચવાની વાત હતી. તો ત્યાં આપણને એક મેક્સિમમ ગેઇન આવે છે તો એક અપડેટ હતી. બીજું આજના માટે આપણે 38,800નો પુટ ખરીદવાનો રહેશે હીરો ઝીરોના હિસાબથી, જે અત્યારે 30 રૂપીઝની આજુબાજુ ચાલે છે. ટાર્ગેટ આપણો 100 રૂપીઝનો છે અને એઝ અ સ્ટોપ લોસ તમે 10 રૂપીઝ યા તો પછી હીરો ઝીરો તરીકે પણ લઈ શકો છો. તો અમને એવું લાગે છે કે આ પ્રોફિટ બુકિંગ થોડું એક્સટેન્સિવ થઈ શકે છે 38,700થી 650 સુધી. તો ત્યાં આપણને 38,800નો પુટ એક સારું રિટર્ન આપી શકે છે. ઓકે તો